હોમગાર્ડના 202 જવાનોને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલેના હસ્તે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોવેલ કોરોના COVID-19 વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે ત્યારે પોલીસની સાથે હોમગાર્ડના જવાનો પણ ખભે ખભા મિલાવી રાત દિવસ ફરજ બજાવે છે. લોકડાઉનમાં હોમગાર્ડના જવાનોને મદદરૂપ થવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર સંદીપ સાંગલેના હસ્તે 202 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું કે લોકડાઉન દરમિયાન હોમગાર્ડના જવાનો ધોમધખતા તાપમાં ખૂબ સરસ ફરજ બજાવી કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ જવાનો પાર્ટ ટાઈમ બીજા કામો પણ કરતા હોય છે, પરંતુ અત્યારે કોરોના મહામારીના સમયે રસ્તા ઉપર ઉભા રહી કોરોના સામે લડી રહ્યા છે. આ હોમગાર્ડના જવાનોમાંથી કેટલાકને શારીરિક તકલીફો પણ છે. એ શારીરિક તકલીફો બાજુએ મૂકીને તેઓ દેશ સેવા અને બનાસકાંઠા જિલ્લાના લોકોની સેવા કરી રહ્યા છે. તેમની સેવાને બિરદાવી અભિનંદન પાઠવું છું તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર LB બાંભણિયા, પ્રાંત અધિકારી SD ગિલવા, સ્વૈચ્છિક સંસ્થાઓના નોડલ ઓફિસર મીત પરમાર સહિત અધિકારીઓ અને હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. પાલનપુર. બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ્સના 202 જેટલા જવાનો જે ધોમધખતા તાપમાં પોતપોતાની ડ્યુટી ખૂબ સરસ રીતે રસ્તા ઉપર બજાવી રહ્યા છે, એ હોમગાર્ડ્સના જવાનોને કોઈ તકલીફ ન પડે, ખાસ કરીને રાશનની તકલીફ નહીં પડે એ માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી તેમને આજે રાશન કીટ આપવામાં આવી અને ખૂબ સારી એવી ક્વોલિટીની રાશન કીટ એમને આપી છે. આ બધા જ જો હોમગાર્ડ્સના જવાનો છે જે પાર્ટ ટાઈમ બીજા કામો પણ કરતા હોય છે, એ બધા જવાનો અત્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે. એમાંથી થોડા ઘણાને શારીરિક તકલીફો પણ છે, પણ એ શારીરિક તકલીફો બાજુમાં રાખીને દેશની સેવા અને બનાસકાંઠાની સેવા જે કરી રહ્યા છે એના માટે હું એમને બિરદાવું છું. અરવલ્લી જિલ્લો હાલ કોરોનાને લઈ રેડ ઝોનમાં છે ત્યારે વધતા જતા કોરોનાના કહેરને અટકાવવા જિલ્લાના મુખ્ય મથક મોડાસા 11 તારીખથી 17 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. દૂધ દવા જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અરવલ્લી જિલ્લામાં હાલ કોરોનાના 74 પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે ફક્ત મોડાસા તાલુકામાં જ 40થી વધુ કેસ નોંધાયા છે, જેના કારણે અરવલ્લી જિલ્લો રેડ ઝોનમાં મુકાયો છે. અત્યાર સુધીના જે કેસો આવ્યા છે એ સંક્રમણના કારણે આવ્યા છે. મોટા ભાગના 12થી આવેલ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા છે, જેના કારણે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તારીખ 11મી મેથી તારીખ 17મી મે સુધી જિલ્લાના મોડાસા શહેરને સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફક્ત દૂધ અને દવા તેમજ આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ વેપાર ઉદ્યોગો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય બહારના ગામડાઓમાંથી પણ શહેરમાં કોઈનો પ્રવેશ મોટા મોડાસા શહેરના તમામ મુખ્ય 4 રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને વાહન ચાલક શહેરમાં પ્રવેશ કરશે વાહન નંબર સાથે નોંધ કરવામાં આવશે અને સેનેટાઇઝિંગનો કરી યોગ્ય પુરાવો હોય તો જ મોડાસા શહેરમાં પ્રવેશ આપવામાં આવશે. આમ કોરોનાનું સંક્રમણ અટકાવવા અને કોરોનાને હરાવવા માટે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ લોકડાઉનનું જાહેરનામું બહાર પાડી અમલ કરવા આદેશો કર્યા છે. સાથે સાથે જિલ્લાના બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ તાલુકા પણ 11 મેથી
17 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા. મોડાસા શહેરની અંદર 11મી તારીખથી લઈને 17મી તારીખ સુધીમાં સંપૂર્ણપણે લોકડાઉનનું હુકમ કરવામાં આવેલું છે, જેમાં દવાઓ, દૂધની દુકાનો, દૂધ પાર્લર્સ, પેટ્રોલ પંપ્સ, એલપીજી આવી આવશ્યક ફક્ત ચીજ વસ્તુઓને આપણ એમાંથી મુક્તિ આપેલી છે. બાકી સમગ્ર લોકડાઉન સ્ટ્રિક્ટલી એન્ફોર્સ કરવામાં આવશે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વધુ 2 કેસો પોઝિટિવ આવતા કુલ સંખ્યાનો આંક 76 પર પહોંચ્યો છે. અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં બપોર પછી વધુ 2 કેસો સામે આવ્યા છે, જેમાં ધનસુરા તાલુકાના જૂની સિનોલની 48 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે ધનસુરા તાલુકાના રમોસ ગામમાં 14 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી ધનસુરા તાલુકાના આજુબાજુના ગામડાઓમાં ચિંતા થવા પામી છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ કોરોના પોઝિટિવની સંખ્યા 76 થવા પામી છે. ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા. પ્રાંતિજ તાલુકાની એક એવી મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ કે તમને જાણીને નવાઈ લાગશે કે એક નહીં, 100 નહીં પણ અસંખ્ય ચામાચીડાની વચ્ચે એક દિવ્યાંગ મહિલા છેલ્લા 3 વર્ષથી પોતાના ઘરમાં એકલી રહે છે અને તંત્ર પાસે મદદ માટે હાથ લાંબા કર્યા છે. જુઓ સિટી ન્યૂઝનો અહેવાલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ ગુજ્જરની પૂળમાં રહેતા કલાબેન પ્રવીણચંદ્ર પંડ્યા, કે જેઓ પોતે આંખે દિવ્યાંગ છે અને પૂળમાં આવેલ તેઓના પોતાના મકાનમાં કેટલાય વર્ષોથી રહે છે, ત્યારે છેલ્લા 3 વર્ષથી તેમના ઘરે એક નહીં, 100 નહીં પણ હજારોની સંખ્યાબંધ ચામાચીડિયાઓ તેમના ઘરમાં ઘર કરી ગયા છે અને જેને લઈને તેઓ પોતે કંટાળી ગયા છે. તો પોતે ડરી રહ્યા છે અને ભગવાન આશરે ઘરમાં રહી રહ્યા છે. તો પોતે આંખે દિવ્યાંગ હોવાથી પોતાની રીતે ઘરનું કામકાજ પણ જાતે કરી લે છે. તો તેમના ઘરે તેમની મદદ માટે ચામાચીડિયાઓની બીકે કોઈ પણ વ્યક્તિ જવા પણ તૈયાર નથી. તો હાલ તો પોતે આંખે દિવ્યાંગ છે, જેથી તેઓને તેમના ઘરમાં કેટલા ચામાચીડિયા છે તેથી દેખી કે ગણી શકાતા નથી. પણ ચામાચીડિયાઓનો અવાજ અને ચામાચીડિયાને લઈને ઘરમાં થતો બગાડ તેઓ અહેસાસ કરે છે અને પોતે પોતાનું ઘર પોતે જ સાફ સફાઈ કરે છે, ત્યારે હાલ તો તેઓ આ ચામાચીડિયાઓને લઈને તંત્ર સામે હાથ લંબાવ્યો છે. ત્યારે જોવું એ રહ્યું છે કે શું આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આ બેસહારા દિવ્યાંગ મહિલાની વારે તંત્ર આવશે કે કેમ, એ તો હવે જોવું રહ્યું. રતિલાલ ટેકવાણી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. મારા ઘરમાં 2-3 વર્ષથી ચામાચીડિયા નીચે ઉતરી પડ્યા છે. હા, મને આંખે દેખાતું નથી અને વત્તા ઘર મેં રહેવાનું તે મને કરડવાની બીક લાગે છે. તો આ ચામાચીડિયાનો નિકાલ કરવા માટે કોઈ ભાઈઓને મોકલો. હા, એકલી જ છું, ભગવાન આશરે રહું છું. કઈ નઈ, ખાસ બે રહેવાનું ઘરે. કોરોના વાયરસને કારણે સમગ્ર ગુજરાત સહિત ભારત લોકડાઉન છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોના વધી જતા કેસોને લઈ 11મી મેથી મોડાસા સંપૂર્ણ લોકડાઉન રહેશે. મોડાસામાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ આવતીકાલથી મોડાસામાં દૂધ, મેડિકલ, એલપીજી ગેસ, વ્યાજબી ભાવની દુકાન, હોસ્પિટલો સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં કોરોનાના 52 કેસો નોંધાયા છે. તે જોતા વેપારી એસોસિએશન અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા વેપાર ધંધા બંધ રાખવા માટે સ્વૈચ્છિક સંમતિ આપવામાં આવી હતી, ત્યારે જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે એપેડેમિક ડિઝીઝ એક્ટ અને ડિઝાસ્ટર એક્ટ મુજબ જાહેરનામું બહાર પાડી મોડાસામાં આગામી 11 મેથી 17 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાનો આદેશ કર્યો છે અને જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે
188 મુજબ ગુનો નોંધાશે. સાથે જ જિલ્લા કલેક્ટરે લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરી, ઘરમાં રહી સુરક્ષિત રહેવા અપીલ કરી છે. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા. સાબરકાંઠાના તલોદ તાલુકામાં આવેલ રોઝડ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કડક અને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રોઝડમાં આવેલ તમામ દુકાનો બપોરના 12 વાગ્યા પછી બંધ થઈ જતા ત્યાં પંખી પણ ના ફરકે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં નોવેલ કોરોના વાયરસનો ફેલાવો થઈ ગયેલ છે, જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા તેને અટકાવવાના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકડાઉનનો સમયગાળો તારીખ 17 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે રોઝડ ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફની કામગીરી ખૂબ સારી રીતે વખણાઈ રહી છે. પોલીસ દ્વારા અવર જવર કરતા વાહનોનો તમામ વિગતવાર રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. લોડિંગ વાહનોને સમક્ષ અધિકારી જોડેથી મેળવેલ પાસ પરમિટ સિવાય જવા દેવામાં આવતા નથી. બિનજરૂરી અવર જવર કરતા લોકોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. લોકડાઉનનું પાલન ન કરનાર અને માસ્ક વિના ફરતા લોકોને અલગ અલગ બહાના બતાવતા લોકોને જવા દેવામાં આવતા નથી. જો કોઈ ચોક્કસ કારણ હોય તો જ જવાની પરમિશન આપવામાં આવે છે, નહીં તો ત્યાંથી પાછા મોકલવામાં આવી રહ્યા છે. બીજા જિલ્લામાંથી પસાર થતા વાહન ચાલકોને રોકી દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવા સમયે ભારત ભૂમિની રક્ષા કરનારા એક્સમેન આર્મી જવાનો પોતાની ફરજો અદા કરી રહ્યા છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તલોદ પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જવાન અને GRDના જવાનો મળીને લોકડાઉનનું અને સોશિયલ ડિસ્ટન્સનું ખૂબ કડકાઈ રૂપે પાલન કરાવી રહ્યા છે. સાબરકાંઠા બેંકમાં પૈસાની લેવડ દેવડ કરવા અને જીવન જરૂરિયાતની સામગ્રી ખરીદવા માટે આવતા લોકો દ્વારા ભીડ એકઠી ના થાય તે માટે બજારમાં દુકાને દુકાને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહ્યું છે કે નહીં તેની તકેદારી રાખવામાં આવે છે. તલોદ PSI તેમજ તેમનો સ્ટાફ ખડેપગે પોતાની કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. બહાર આવતા લોકો સામે પણ તલોદ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જ્યારે ચેકિંગ દરમિયાન બહારથી આવતા કોઈ વ્યક્તિ ઝડપાઈ જાય તો તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તલોદમાં તમામ વહીવટી તંત્ર કોરોના મહામારી સામે લડત લડવા તૈયારી બતાવી છે. જ્યારે તલોદમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર સજાગ બની ગયું છે. સિટી ન્યૂઝ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. અર્જુન પરમાર સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, તલોદ. બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન દરમિયાન ગુટકા અને સિલ્વર સહિતના જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે ડીસા રૂરલ PI દ્વારા ડીસા પાસેથી ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ગુટકા અને સિલ્વરનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં હાલમાં કોરોનાના વાયરસની મહામારીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લોકડાઉન દરમિયાન ગુટકા, તમાકુ સહિતની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવતા બંધાણીઓની હાલત ગુટકા અને તમાકુ વિના કફોડી બની જવા પામી છે. ત્યારે બંધાણીઓની માંગોને પૂરી કરવા માટે ગુટકા તમાકુના વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી બંધાણીઓ પાસેથી 4 ગણા ભાવ લઈ કાળા બજાર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવા તત્વોને ઝડપી પાડવા પોલીસ દ્વારા પણ ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદથી થરાદ તરફ લઈ જવામાં આવી રહેલ સિલ્વર અને ગુટકાનો જથ્થો ડીસા રૂરલ PI MJ ચૌધરીએ બાતમીના આધારે ડીસા પાસે ઝડપી પાડ્યો હતો. લોકડાઉન દરમિયાન અમદાવાદથી બનાસકાંઠામાં આ ગુટકાનો જથ્થો વેચાણ અર્થે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં પોલીસે ગેરકાયદેસર ગુટકાની હેરાફેરી કરવા બદલ ટ્રક અને જથ્થો સહિત રૂપિયા 9 લાખનો મુદ્દામાલ સીઝ કરી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધા પછી પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસને વધુ સંક્રમિત થતા અટકાવવા માટે મોડાસા વેપારી એસોસિએશન દ્વારા તારીખ 11મી મે થી તારીખ 17મી મે સુધી સ્વૈચ્છિક બંધની સંમતિ આપવામાં આવી છે. તેમ છતાં પણ પ્રતિબંધિત વિસ્તારમાં અવરજવર અને દુકાનો ખુલ્લી જોવા મળી હતી, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તેથી મોડાસાની જનતાએ સ્વયં સમજીને કલેક્ટરના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે. ભરત કડિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, મોડાસા.